94.3 My FM જીના હો તો જીઓ દિલ સે તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે જિંદગી એક્સપ્રેસમાં 94.3 My FM પર હું છું આરતી વેલેન્ટાઇન સ્પેશિયલ લવ સ્ટોરીઝ કહી રહી છું જિંદગી એક્સપ્રેસમાં તમે કહેલી તમારી લવ સ્ટોરીઝ સંભળાવી રહી છું તમને ને રોજે રોજે પાત્રોને જોવા હોય ને તો ફેસબુક પેજ પર જોઈ લો facebook.com/ZINDAGIExpress એ પેજ છે એ પેજ લાઈક કરો અને પછી વાર્તાના પોસ્ટર્સ જુઓ વાર્તાઓની યુટ્યુબ લિંક્સ મેળવો ફોટોગ્રાફ્સ જુઓ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ મને ફોલો કરો @aartivyaspatel ચાલો હવે આજની વાર્તા પ્રેમ એટલે કે અરેન્જ્ડ લવ દોડાદોડી હતી ન્યૂઝ સ્ટુડિયોમાં સ્પોર્ટ્સનું બુલેટિન હતું ને જિજ્ઞાને સ્પોર્ટ્સ બુલેટિન વાંચવાનું હતું સામાન્ય રીતે એ ન્યૂઝ ચેનલમાં સ્પોર્ટ્સ બુલેટિન વાંચવાનું કોઈ પણ ન્યૂઝ એન્કર છોકરી ટાળતી બે કારણ એક તો સ્પોર્ટ્સમાં છોકરીઓને બહુ ખબર ન પડે ને બીજું સ્પોર્ટ્સ એડિટર કેતન મદદ કરવાનું તો બાજુએ રહ્યું ન્યૂઝ એન્કરને જાતે સ્પોર્ટ્સની માહિતી મેળવવાની ફરજ પાડે ને એ ધીમેથી કે પ્રેમથી નહીં ખખડાવીને બરાબર ખખડાવીને તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે પ્રેમ એટલે કે અરેન્જ્ડ લવ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી આજે કહી રહી છું વાત કેતન અને જિજ્ઞા નામના એક કપલની હતો જેવો કેતન સ્પોર્ટ્સ એડિટર હતો ન્યૂઝ ચેનલનો પોતાના કામમાં અવ્વલ ને મગજનો ફરેલ જરા જેટલી ભૂલ ન ચલાવી લે કોઈની દખલ ન ચલાવી લે ને કોઈની તુમાખીએ ન ચલાવી લે ને એમાં કોઈ ન્યૂઝ એન્કર હોમવર્ક કર્યા વગર સ્પોર્ટ્સ બુલેટિન વાંચવા આવે કે એનું બિચારીનું આવી જ બને પણ જિજ્ઞા માટે એવું ન થતું કદાચ એટલા માટે કે જિજ્ઞા પહેલેથી જ હથિયાર હેઠા મૂકી દેતી મને સ્પોર્ટ્સમાં કંઈ ખબર નથી પડતી કદાચ એટલા માટે કે એની સરળતા જોઈને કેતન પીગળી જતો વલસાડ જેવા નાના શહેરમાંથી પપ્પા મમ્મી ભાઈ ભાભી ભત્રીજાઓ જેવા ભર્યા કુટુંબની સૌથી નાની ને લાડકી આ છોકરીની અહીં અમદાવાદમાં આવીને કરેલી મહેનતને ધગશ સામે એ કૂણો પડી જતો ને આટલો એરોગન અગ્રેસિવ ને એટીટ્યુડ વાળો આ કેતન પારદર્શક પણ એટલો જ હતો પીઠ પાછળ બોલતો નહીં ને મોં પર કહેતા ખચકાતો નહીં આમ એને જ આજે મિત્રો નહીં ને 3 સેકન્ડમાં હળી મળી જતી જિજ્ઞાને દોસ્તોનો પાર નહીં પણ ખબર નહીં કેમ આવા તોછડા કેતનમાં જિજ્ઞાને વિશ્વાસુ દોસ્ત દેખાયેલો તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે પ્રેમ એટલે કે અરેન્જ્ડ લવ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી આજે કહી રહી છું વાત વેલેન્ટાઇન સ્પેશિયલ લવ સ્ટોરીની પેઇંગેસ્ટ તરીકે રહેતી હતી જિજ્ઞા નેવામાં જ એકવાર વલસાડથી મમ્મી અમદાવાદ જિજ્ઞા પાસે રહેવા આવવાની હતી મમ્મીની ટ્રેન રાત્રે મોડી આવે જિજ્ઞા અમદાવાદથી અજાણ ને 2-વ્હીલર પર મમ્મીને સામાન સાથે લઈ આવી શક્ય નહોતી જિજ્ઞા એક મિત્ર તરીકે કેતનને પૂછેલું તારી કાર લઈને આવશે સ્ટેશન સુધી મારે મારી મમ્મીને લેવા જવી છે ને કેતને સરળતાથી હાય પાડી દીધેલી એ રાતે મમ્મીએ કેતનને જોઈને જિજ્ઞાને કુતૂહલવશ સવાલ તો એ જ કરેલો આ છોકરો કોણ છે બ્રાહ્મણ છે ને જિજ્ઞાએ વિશ્વાસ અપાવેલો મમ્મીને કે માત્ર મિત્ર છે કેતન સારો મિત્ર વાત ત્યાં જ અટકી ગયેલી પણ 5-1 મહિના પછી જ એવી પરિસ્થિતિ ઊભી થયેલી કે વાત આગળ વધારવી પડેલી આ બાજુ જિજ્ઞા અમદાવાદમાં અને ન્યૂઝ ચેનલમાં નવી સવી માંડ માંડ ગોઠવાઈ રહી હતી કે વલસાડમાં મમ્મીની તબિયત બગડેલી તાબડતોબ અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં ખસેડવી પડેલી મમ્મીને રેરેસ્ટ રેર ગણાતા રોગનું નિદાન થયેલું મલ્ટીપલ સ્કર્લોસિસ ને આખરી પરિણામ એક જ મૃત્યુ તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે પ્રેમ એટલે કે અરેન્જ્ડ લવ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી આજે કહી રહી છું વાત જિજ્ઞા અને કેતનની ભાંગી પડેલી જિજ્ઞા મમ્મીની લાડકવાઈ એકની એક દીકરી એવી જિજ્ઞાને જ
ડોક્ટરે બોલાવીને આ સમાચાર આપેલા. સતત દોડાદોડી વચ્ચે કેતન ખરા મિત્રની જેમ સાથે રહેલો. વિવેક ખાતર પોતાની મમ્મીને લઈને જિજ્ઞાની મમ્મીની ખબર કાઢવાએ આવેલો. થોડા સમય પછી સાધારણ ઠીક થઈને મમ્મી વલસાડ પાછી ચાલી ગયેલી, પણ સારા છોકરા તરીકેની કેતનની છાપ સાથે લેતી ગઈ હતી. થોડા સમય પછી રોગ વધુ તીવ્રતાથી, વધુ ખર્ચા સાથે ને વધુ સારવાર માંગી લે એ રીતે ત્રાટકેલો. હવે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી મમ્મીને. ખાસી એવી દૂર હતી આ હોસ્પિટલ અમદાવાદથી, ને તમે તો જાણો છો ત્યાં ગંભીર રીતે બીમાર પેશન્ટ પાસે રોકાવાની સગવડ તો હોય નહીં. કેતન રોજ સવાર સાંજ જિજ્ઞા પાસે આવતો, મમ્મીને ખબર પૂછતો, એની દોડાદોડીમાં મદદ કરતો ને ચાલ્યો જતો. ક્યારેક ક્યારેક હવે મમ્મી ભાન ગુમાવી બેસતી હતી. એકવાર તો જિજ્ઞાને પણ નહોતી ઓળખી, પણ કેતનને મમ્મી ઓળખી ગઈ હતી. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. પ્રેમ એટલે કે અરેન્જ્ડ લવ, જિંદગી એક્સપ્રેસમાં 94.3 એફએમ પર હું આરતી આજે કહી રહી છું વેલેન્ટાઇન સ્પેશિયલ લવ સ્ટોરી. ઓળખી ગઈ હતી મમ્મી કે આ છોકરો સારો ને સંસ્કારી છે. જો કે બીજા બધાની જેમ મમ્મીને એવું લાગતું કે કેતન ને જિજ્ઞા એકમેકને પસંદ કરે છે, પણ હકીકતે મિત્રતા જ હતી બંને પક્ષેથી. સાચે સાચી મિત્રતા, દિલના છાના ખૂણે ગમતા તો એમય નહીં. હા, એવા મિત્રો ખરા કે એકબીજા માટે જાન આપી દે, પણ માત્ર મિત્રો. ને આ બાજુ મમ્મીની પરિસ્થિતિ વણસતી જતી હતી. જીવ દીકરીમાં હતો. આઈસીયુના બિછાનેથી મમ્મીએ પપ્પાને પૂછેલું જિજ્ઞા અને કેતન વિશે. જો એ લોકો એકમેકને પ્રેમ કરતા હોય તો મમ્મીને વાંધો નહીં, બલકે આનંદ થશે એ વાતના એમય મમ્મીએ કહેલું. બીજે દિવસે હોસ્પિટલની લોનમાં બેઠેલા પપ્પાએ મમ્મીની આ લાગણી જિજ્ઞા સુધી પહોંચાડેલી. મમ્મીને જિજ્ઞાના લગ્નની ફિકર છે એમ કહેલું ને જિજ્ઞા પોતાની સમતા ગુમાવી બેઠેલી. એની ચોઈસનો એ છોકરો નથી, ગુસ્સાવાળો સ્વભાવ છે, દેખાવમાં ગમે એવું નથી, જેવું કંઈ કેટલું બોલી ગયેલી. કદાચ એને કેતનનો વિરોધ નહોતો, માને મૃત્યુ ભણી જતી જોઈ રહેવાનો વિરોધ હતો, કદાચ ઈશ્વર સામે વિરોધ હતો. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. જિંદગી એક્સપ્રેસમાં 94.3 એફએમ પર હું છું આરતી, આજે કહી રહી છું વાત પ્રેમ એટલે કે અરેન્જ્ડ લવ. જિજ્ઞા નાની હતી ત્યારે મમ્મી ઝાંઝર પહેરાવતી, દીકરીના પગની પાયલનો ઝંકાર ઘરમાં સંભળાય ને એટલા માટે નાનપણમાં જિજ્ઞાને મન ભરીને મમ્મી શણગારતી. ને એ હોશ લગ્ન માટે પૂરી નહીં થાય એ જાણી ગઈ હતી કદાચ મમ્મી. જિજ્ઞાના દિલો દિમાગ પર મમ્મીની વાતોએ કબજો લઈ લીધેલો. એક તરફ મમ્મીની ઈચ્છા હતી ને બીજી તરફ જિંદગી જીવવાના પોતે જોયેલા સપના હતા. મમ્મીની ઈચ્છાઓમાં કેતન હતો ને પોતાના સપનાઓમાં તો નહોતો જ. બે ત્રણ દિવસ પછી જ ઓફિસ કેન્ટીનમાં બેસીને જિજ્ઞાએ કેતનને જ પપ્પાએ કહેલી મમ્મીની ઈચ્છાની વાત કહી દીધી. કેતને પૂછ્યું, તો તે શું જવાબ આપ્યો? જિજ્ઞાએ સામું પૂછ્યું, કેમ શું જવાબ અપાય? કેતને જિજ્ઞાની આંખોમાં જોયું ને એક ક્ષણ રહીને બોલી ઉઠ્યો, તારી હા હોય તો મારી ના નથી. પડકાર હતો આમ તો, મિત્રતાનો ઉંબરો ઓળંગીને એકમેકના પ્રેમમાં પડવાનું હતું. સાવ વિરુદ્ધ સ્વભાવવાળા જિજ્ઞા અને કેતને. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. જિંદગી એક્સપ્રેસમાં 94.3 એફએમ પર હું છું આરતી, ને આજે કહી રહી છું વાત પ્રેમ એટલે કે અરેન્જ્ડ લવ. ઘણી મથામણને અંતે જિજ્ઞાએ કેતન સાથે લગ્નની હા પાડી દીધેલી. મમ્મીને હવે ઘેર લાવી દેવાઈ હતી. મમ્મીની હાજરીમાં સગાઈ થઈ ગયેલી ને બસ એ જ સંતોષ સાથે મમ્મી અંતિમ પ્રયાણે ઉપડી ગયેલી. લગ્ન પછી જિજ્ઞાને કેતને પહેલા તો દોસ્તી ગાઢી કરવાની હતી, પોતે કોમ્પ્રોમાઇઝ નથી કર્યું એમ સાબિત કરવાનું હતું. દોસ્તી સાથે ને પ્રેમ વગર નક્કી કરેલા આ લગ્નને
હવે પ્રેમ લગ્નમાં બદલી નાખવાનું હતું. ઘણી તકલીફો આવી, ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા, નોકરીઓ બદલાઈ, કામ બદલાયા, પણ ટકી જવાયો. મમ્મી ઉપરથી ને પપ્પા અહીં સતત સાથે રહ્યા. સાવ વિરુદ્ધ સ્વભાવવાળા આ દંપતીના જીવનના લગ્નના 5 વર્ષ વીતી ગયા. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી, ને આજે કહી રહી છું વાત પ્રેમ એટલે કે અરેન્જ્ડ લવ. 5 વર્ષ થઈ ચૂક્યા લગ્નને. વ્યોમ નામનો દીકરો આવ્યો છે ને દીકરાએ આ બંને જણને એકમેકના પ્રેમમાં વારંવાર પડવાના ઘણા કારણો પૂરા પાડ્યા છે. કરિયર માટે અત્યારે કેતન ન્યૂઝીલેન્ડ સ્થાયી થવા ગયો છે. જિજ્ઞાને દીકરો અહીં જ છે. આટલા વર્ષોમાં પહેલો વેલેન્ટાઇન્સ ડે છે જ્યારે બંને એકબીજાથી લાખો માઇલ દૂર છે. જિજ્ઞા માટે તો વેલેન્ટાઇન્સ ડે હોય કે ફ્રેન્ડશીપ ડે કે બર્થડે, મમ્મીએ કેતનના રૂપમાં જીવનની સૌથી મોટી ગિફ્ટ આપી છે. મમ્મીએ તો શીખ્યું છે કે લગ્ન પછી પણ પ્રેમ તો થઈ જ શકે છે. આ હતી આજની વાર્તા, પ્રેમ એટલે કે અરેન્જ્ડ લવ. મેં પૂછ્યું જિજ્ઞાને કે સાવ જુદા, તમારાથી સાવ વિરુદ્ધ સ્વભાવવાળા આ કેતન વિશે હવે તમે શું કહેશો? કેતન માટે એ જ કહેવા માંગીશ કે એણે હંમેશા મને મારી જિંદગી મારી રીતે જીવવાની સ્વતંત્રતા આપી છે. ક્યારે પણ એણે પોતાના વિચારોને મારા પર નથી થોપ્યા. કેતન, તારો આ જ કેરિંગ નેચર મને તારી વધુ નજીક લાવતો ગયો છે. તું હંમેશા મારી જરૂરિયાતો અને મારા શોખને સમજે છે અને એને પૂરા કરવા માટે પ્રયત્નશીલ પણ રહે છે. તારો એ જ પ્રેમ મને તારા પ્રત્યેનું માન વધારી દે છે. તું હંમેશા મને ખૂબ એન્કરેજ કરે છે અને તારી આ જ રીતે મારા મનને તારી વધુ નજીક લાવી દીધું છે. જ્યારે પણ હું ગભરાઈ જાઉં છું ત્યારે તું જ મારી હિંમત બને છે. તું મને જે સન્માન આપે છે, અપાવડાવે છે, તારા મારા પ્રત્યેના આ પ્રેમનો સૌથી મોટો પુરાવો છે. મારી દરેક ખામી, દરેક ભૂલ અને હું જેવી છું તેવી જ રીતે તે મને સ્વીકારી છે. એટલે જ કેતન, તું છે મારો સાચો મિત્ર, સારો જીવન સાથી અને હા, હવે તો વ્યોમના પપ્પા પણ. લવ યુ કેતન જોશી. ને કેતન, તમારી તો દોસ્તીમાંથી તમે પ્રેમ તરફ ગયા છો. તમને તો ખબર હતી કે જિજ્ઞા એ ઘણી કાઠી છે. તમે કંઈક કહો. આમ તો જિજ્ઞા સાથે જિંદગી જીવવી એક પણ એક મોટો પડકાર જ છે, કારણ કે હું થોડો કડક સ્વભાવવાળો અને એ આઝાદ ખ્યાલ સાથે જીવતી એક યુવતી, જેની આંખોમાં મેં હંમેશા અનેકવાર એવી જિંદગી કેવી રીતે જીવાય એવા સપના જોયા હતા. મને ખ્યાલ હતો કે સપના સાથે જો જીવીએ તો ટાલ પડી જાય, પરંતુ અત્યાર સુધીના 5 વર્ષના લગ્ન જીવનમાં મેં એવો જ પ્રયત્ન કર્યો છે કે એની દરેક બાબતને માન આપી તેના સપનાને સાકાર કરવાની કોશિશ કરવી. કારણ કે અત્યાર હાલની જે પ્રકારની જે પરિસ્થિતિ છે તે જોતા એક રીતે કહી શકાય કે સપનાને સાકાર કરવું એ દરેક માટે શક્ય નથી હોતું ઘણી વખત. બીજી તરફ એ પણ મારી સાથે મારી ઈચ્છાઓને હંમેશા સન્માન આપતી રહેતી હોય છે. આપનો ખૂબ ખૂબ આભાર કે અમારા લગ્ન જીવનની કેટલીક યાદગાર ક્ષણોને માય એફએમના લિસનર સુધી લાવવા બદલ. જિંદગી એક્સપ્રેસમાં આ હતી આજની વાર્તા, પ્રેમ એટલે કે અરેન્જ લવ. કેવી લાગી એ તમે મને લખો ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર facebook.com/ZINDAGI Express. ને કંઈ પણ લગતા પહેલાં આ પેજ લાઇક કરવાનું ભૂલતા નહીં હા. 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી. સ્ટે ટ્યુન્ડ ફોર મોર ઇન્ફોર્મેશન એન્ડ સ્ટોરીઝ લાઇક ધ પેજ www.facebook.com/ZINDAGI Express. જિંદગી એક્સપ્રેસ. નાઈ 4.3 માય એફએમ જીના હો તો જીઓ દિલ સે.